ડીએનએ ડેરીનીલિસિસ કુચખેઠ બે હજાર ચોવીસ પેપર સોલ્યુશન અત્યારે જ આ હું પેપર સોલ્વ કરતો હતો ઓગણીસ થી વીસ એમસીક્યુ સોલ્વ થયા હશે ને ઇલેક્ટ્રિસિટી બંધ થઈ ગઈ પાછું ફરીથી અત્યારે આ પેપર આપણે આગળ વિડિયો જોઈએ છીએ ઓગણીસ વીસ એમસીક્યુ સોલ્વ કર્યા હશે પછી હવે હું એમ વિચારું કે ભાઈ હવે તો ચાલશે મૂકી દો તો એ જ રીતે આપણે પણ ભણવાની અંદર પણ એવું જ થતું હોય થોડોક પ્રયત્ન કરીએ અને પછી આપણે કે ભાઈ આ આવડ્યું નથી નથી તૈયાર થયું મૂળ નથી પછી કરીશ અને જેના લીધે આપણે બાકી રાખતા હોઈએ છીએ તો જો ફરીથી આ વિડીયો પેપર સોલ્યુશનનું મેં શરૂ કર્યું છે ઓગણીસ વીસ જેટલા એમસીક્યુ સોલ્વ કર્યા અને ઇલેક્ટ્રિસિટી બંધ થઈ ગઈ ફરીથી જોઈએ ચલો પરાગ્રજ સ્ત્રીકેસર કેસર આંતરક્રિયા નીચે પૈકી કયું સમાવેશિત છે પરાગ્રજ પ્રસ્થાપિત થાય તો આંતર ક્રિયામાં આવશે પરાગ અંડકમાં દાખલ થાય જવાબ આવશે વિકાસ જવાબ એટલે તો કરેલા દેખાય છે લેડિંગના કોષોનું સ્થાન નલિકાની દિવાલમાં અધિવૃષ્ણ નલિકામાં જો લેડિંગના કોષોને આપણે કહ્યું આંતરાલ્ય કોષો એટલે આવેલા છે અવકાશમાં એટલે શુક્રોત્પાદક નલિકાઓ જે આવેલી છે એ નલિકાની બહાર

ખ્યાલ આવે જવાબ તમને સાચા આપી શકે છે પણ આપણે જો અંડકોષ જનન જોઈશું તો દ્વિતીય પૂર્વ અંડકોષ અને એટલા માટે કારણ કે હજુ એનું અર્ધિકરણ એક બાકી છે જ્યારે શુક્રકોષ આવશે પછી અર્ધીકરણ પૂરું થશે શક્ય એવું પણ બને કે બંને જવાબ આપે અંડકોષ ને દ્વિતીય પૂર્વ અંડકોષ અત્યારે આપણે આ દ્વિતીય પૂર્વ અંડકોષ રાખીશું આકૃતિ એક શું દર્શાવે તો માદા પ્રજનન તંત્રના ભાગ છે અંડવાહિની ભાગ આપણને આપેલા છે ઇથમસ નો હોય તુંબિકા નો અંડવાહિની વાપતો આ તુંબિકા નો ભાગ આપણને બતાવેલો છે અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આઈયુડી આકડી સીયુટી મલ્ટીલોડ ત્રણસો પંચોતેર એલએનજી પીસ આ અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આ પણ વારંવાર તમે બોર્ડ ગુજકેટ ડેટમાં એમસીક્યુ આઈયુડી ના પૂછાય છે આપણે ખાસ તમે યાદ રાખજો ઘણીવાર વિદ્યાર્થીને ભૂલ પડી જતી હોય કે જાતીય સંક્રમિત ચેપ જાતીય સમાગમ ઉપરાંત અન્ય કઈ રીતથી એનો ફેલાવો થતો હોય છે

જો માતાનું રુધિર જૂથ એ હોય અને પિતાનું રુધિર જૂથ ઓ હોય તો તેમના સંતાનનું રુધિર જૂથ કયું હોઈ શકે આ પણ આપણે ગણતરી આધારિત કઈ રીતે પણ પણ મૂકેલા છે છે અને જેટલા પૂછાયેલા એ બધાની જ પ્રેક્ટિસ આપણે કરવામાં આવેલી છે તો અહીંયા જો આ ગણતરીને એવું બધું કરેલું છે આગળ માં ફરીથી તો આઈએ આ ઓ થઈ ગયું આ એ થઈ ગયું તો આપણને અહીંયા મળશે ઓ રુધિર જૂથ અને એ રુધિર જૂથ એટલે એ અથવા ઓ અહીંયા હોઈ શકે છે કોલમ એક અને બે ને જોડવાના છે પણ જો MCQ તો કે મેન્ડલ હતા વિશ્લેષણના નિયમ માટે મોર્ગન તો કે સહલગ્નતા માટે સ્ટુટુએટ જનેનિક નકશા છે અને સટન આનુવંશિકતાનો રંગસૂત્રીય વાળ બીટા થેલેસેમિયા નિયંત્રિત કરતા જનીન દરેક પિતૃના કાય રંગસૂત્ર પર આવેલા છે તો કે અગિયારમાં આલ્ફા અને બીટા બે પ્રકારનું થેલેસેમિયા એકના સોળના પર છે એકના અગિયાર ઉપર છે આપણ જો પેડિગ્રી જે પણ નીટમાંય પૂછાયેલી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય અહીંયા જ ચોપડીમાં આપેલી છે એ જ આપણે અહીંયા પૂછાયેલી છે તો આ સિકલ સેલ એનીમિયા માટેની છે આકૃતિ x કયું નિર્દેશન કરે આકૃતિના એમ સી વારંવાર તમને કહ્યું હતું કે ભાઈ ગુચકેટ માટે ચોપડીમાં આપેલી બધી જ આકૃતિ ધ્યાનથી જોવાની ઘણીવાર એવું થાય કે આકૃતિનો નાનો ભાગ સરખું સરખું તમને પૂછાય આપણ તમને વારંવાર મેં આકૃતિ કહી હતી

આજે જ એકત્રીસ તારીખે જ મૂકવાની અંદર આવશે આગળ જોઈએ આશા રાખીએ કે બંધ ના થાય નીચે પૈકી કયું કાર્ય સદસ્યતાનું ઉદાહરણ છે કાર્ય સરખું છે રચના જુદી જુદી છે મૂળો તો એ તો મૂળનું જ છે તો આ જવાબ નહીં આવે સક્કરિયા અને બટાકા એક મૂળનું છે અને એક પ્રકાંડનું છે બટાકા પ્રકાંડ નું થવાનું આ મૂળ નું થવાનું બંને કાર્ય શું કરે છે ખોરાકનો સંગ્રહ કરવાનો સક્કરિયા ને બટાકાનું હાર્વિનબર્ગ સમતુલાને અસર કરતું નથી જનીન સ્થળાંતરણ વિકૃતિ જનીનિક વિચલન અનુકૂલિત પ્રસરણ અસર કરવાનું નથી નિર્દેશિત એમઆરએનએ શૃંખલા દ્વારા સંશ્લેષિત પોલીપેપ્ટાઇડમાં કેટલા એમિનો એસિડ હશે હવે જો આપણને ખબર છે કે જે શરૂઆત થવાની મિથ્યોનિનથી થવાની આખો સંકુલ પાંચથી ત્રણ તરફ બધું જ સ્વયંજનન પાંચથી ત્રણ તરફ પ્રત્યાંકન છે અને ભાષાંતર તો એવું જે અહીંયા આવ્યું પહેલું એટલે એક આવશે બે ત્રણ ચાર અને અહીંયા સમાપ્તિ થશે આગળ જઈને પછી એટલે અહીંયા ઓપ્શન એ ચાર પુષ્મા કેટલા પ્રકારના પ્રતિસંકેતો હોય હાજર હોય છે ચાર ત્રણ એકસઠ એકસઠ આવશે અહીંયા પેલા સમાપ્તિ માટે છે દ્વીસૃંખલીએ ડીએનએમાં ત્રીસ ટકા એડેનિન હોય તો જ એ એ સાઇટોસીડનું પ્રમાણ તો એટીજીસી ત્રીસ ત્રીસ થઈ ગયું જીસી વીસ 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 ટકા અહીંયા આવશે નીચે આપેલા પૈકી કયા લક્ષણને આધારે એક્સ દર્દીને ન્યુમોનિયા દર ત્રણ થી ચાર દિવસે ઠંડી લાગે વધુ તાવ આવે તો આવું તો કોની અંદર થાય મેલેરિયા ની વાત છે હોઠ અને આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગના થઈ જાય તો આ બી જવાબ આવશે વિસ્મુ એમસીક્યુ આવ્યો ને બંધ થઈ ગયું તો ફરીથી આ વિસ્મુ આવી ગયા એમસીક્યુ નીચે આ પહેલા પૈકી કયું જૂથ દ્વિત્ય લસિકા અંગોમાં સમાવેશિત છે થાઇમસ પરોળ લસિકા ગાંઠ થાઇમસ આવ્યું એટલે નહીં આવે આંત્રપૂજ કાકડા નાના તરડાના પેર સ્પેચ તો બી જવાબ આવશે સિરોસિસ આપણને એમસીક્યુ વારંવાર તમને યાદ કરાવડાવ્યું છે જ્યારે જ્યારે આપણે એનસીઆરટી આધારિત રિવિઝન કરીએ લાઇન ટુ લાઇન તો તમને એમસીક્યુ કઈ રીતે પૂછાય ખરા ખોટા વિધાનના એઆર જોડકાના બધી જ આપણે ચર્ચા કરીએ છીએ અને નીટ માટે પણ એ રીતે એનસીઆરટી નું રિવિઝન આપણે મૂકવામાં આવશે એટલે તમને ખ્યાલ રહેશે કે આટલી આટલી બાબતો ભૂલવાની નથી આ પેજમાંથી આ પેરેગ્રાફમાંથી આ રીતે એમસીક્યુ પૂછાય કારણ કે બોર્ડ હશે ગુચકેડ છે નીટ છે NCERT સમજેલા હશો તમને જાતે ખબર પડશે કઈ રીતે કયા શબ્દ માં આવે તો કોઈ તકલીફ પડવાની નથી સિરોસિસ એટલે શું થવાનું છે તો કે વધારે પડતા આલ્કોહોલનું સેવન કરવામાં આવે યકૃતને લગતી બીમારી છે પેક્ટિનેજ શું કામ કરશે સ્ટેટિન સાયક્રોસપૂરીને સ્ટેપ્ટોકાઈને તો પેક્ટિનેજ અને પ્રોટીએજની આપણે સારવાર આપવામાં આવે છે બજારની અંદર જે બોટલમાં ફળનો જે રસ આવે છે એને શુદ્ધિકરણ માટે સ્ટેટિન્સ જે આવેલું છે સ્ટેટિન શું કાર્ય કરવાનું છે સાયક્લોસ્પોરીને અને સ્ટ્રેપ્ટો કાઈને સ્ટેટિન મોનોસ્કસ પુરપુરિયસની અંદરથી મળે કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવાનું કાર્ય કરશે સાયક્લોસ્પોરીન એ અંગ પ્રત્યારોપણની અંદર સ્ટેપ્ટો કાઈને જ રુધિરગાંઠને તોડવાનું એ કાર્ય કરશે નીચે પૈકી કયા વિધાનો સાચા છે આપણે એમસીક્યુ તમને કહ્યું તો

જેમ નિયંત્રણ હેઠળ ટ્રાયકોડરમાં ફૂગનો ઉપયોગ રોગીષ્ટ પ્રાણીની સારવાર પ્રાણી ખોટું છે તો જો આવા એમસીક્યુ જે છે એ નીટની પરીક્ષાની અંદર આવશે અને એમાં તમારે કન્ફ્યુઝન થશે એટલે રિવિઝન સારી રીતે કરવાનું એક એક વાક્યો શાંતિથી રિવિઝન કરવાનું છે ઘણીવાર એવું થાય કે આપણને બધું આવડે છે અને બધું આવડે છે આવડે છે ઉતાવળમાં ભૂલો પડે એટલે અત્યારે જે તમે એક મહિનો રિવિઝન કરવાનું છે તો ખૂબ જ શાંતિથી રિવિઝન કરવાનું ઘણું તમે સમજ્યા ઘણા એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી એટલે તકલીફ તમને પડવાની નથી અને હજુ પણ બાકી રહી ગયું હશે થોડું ઘણું તો જેમને તૈયારી કરવી છે એમના માટે તો ઘણો સમય છે પણ જો પહેલાથી તૈયારી કરી હશે તો જાદુ થશે એક મહિનામાં છેલ્લે કશું જ નથી પહેલા તૈયાર કર્યું તો એક મહિનામાં કોઈ જાદુ થવાનું નથી નીચે આપેલ પૈકી કોઈ વિધાન સાચું છે આપણ એમસીક્યુ વારંવાર તમને ક્લાસ ને બધે પૂછતો તો એજોસ્પાયરુલિયમ એજોટોબેક્ટર સહજીવી તરીકે વસે છે વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરીને ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ કરે છે શું બધું સાચું આ તો સહજીવી નથી આ તો મુક્તજીવી છે એટલે ખોટું વિધાન થઈ ગયું મોનોસ્કસ પ્રજાતિની ગણી ફૂક માઇકો મોનોસ્કસ નાર છે આગળ આવી ગયું વિષમપોષી સાયનોબેક્ટેરિયા જો આ વિસંપોષી આ પણ તમને એમસીક્યુ મેં પૂછ્યો છે શબ્દો બદલી બદલીને વિધાનોના યાદ કરો તમે સ્વયંપોષી આપેલું છે આ પણ ખોટું છે અને ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ એ કવક મૂળ રચે છે તો આ વિધાન સાચું થશે પેલેન્ડ્રોમિક ક્રમ આપણ પૂછાય છે નીટમાં પાછલા વર્ષોમાં એ પૂછાયું ઉચકેટમાં એ બોર્ડમાં બધે પૂછાયું છે ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં ખાલી જોવે જી એ ટી ટી સી જી એ ટી ટી સી પણ પાંચ થી ત્રણ ત્રણ થી પાંચ એ જોવાની અંદર ઘણીવાર ભૂલ પડતી હોય છે તો જી એ એ ટી ટી સી તો જોવાનું જ છે અહીંયા પણ જોવાનું જ છે આ લખાણ આ લખાણ છેડા પણ આપણે ખાસ જોઈએ દ્રશ્યમાનમાં ના જોઈ શકાય ની અંદર જો આપણે અભિરંજિત કર્યા વગર પણ જોઈ શકાશે નહીં દરિયા ની અલગીકૃત કરાયેલું કુદરતી પોલીમર નો ઉપયોગ માધ્યમ જેલ તરીકે થાય છે આ વિધાન સાચું છે જો નીટ ની અંદર તમને ફેરવીને શું પૂછાય દરિયાઈ જેલ એટલે કઈ આવતી હતી આપણે અઘર આવતી હતી અઘર મળતું હતું કોની અંદર અને કોની અંદર નીટ માટે યાદ રાખવાનું આ ફૂગના આપણે ફૂગ કઈ આ લીલના કયા જૂથ ની અંદર આવે છે રોડોફાઈ ની અંદર રોડોફાઈ ની અંદર તમને પૂછાય રોડોફાઈ ની કોષ દિવાલ સેની બનેલી છે છે ની છે રોડોફાઈમાં કસાની સ્થિતિ શું છે આ રીતે જેલ ઇલેક્ટ્રોફોરો જે પોલીમરનો ઉપયોગ કરવામાં આવે એ પોલિમર જેમાંથી મળે છે એ સજીવ માટે સાચું વિધાન પસંદ કરો અથવા એનો કયા લીલના જૂથમાં છે એ માટેનું બરાબર તો એ રીતે ફેરવી ફેરવીને પૂછાય તો આ ખાસ યાદ તમે રાખશો તમે જેટલા પણ ટેસ્ટ આપ્યા છે સ્કૂલ ની અંદર દરેક જગ્યાએ વારંવાર એમ શીખ્યું એમ્ફી સીમા કઈ પદ્ધતિમાં વિશિષ્ટ એમઆર પૂરકર સાથે જાય છે

તો આ અહીંયા જન્મ દર થવાનું છે તો એ તો પ્લસ થાય અંતર સ્થળાંતરણ પ્લસ થાય ડી એટલે મૃત્યુ માઇનસ થવાનું છે બહિર સ્થળાંતરણ માઇનસ થવાનું છે તો પી અને ક્યુ અહીંયા માઇનસ માઇનસ આવશે વિલુષ્ટફળ સંભવિત રેડી એન અપોન ડીટી આર એન તો કે કે આપણને શું દર્શાવે કે વહન ક્ષમતા આપણને દર્શાવે એનાથી આગળ વધારો થઈ શકવાનો નથી કે થશે વહન ક્ષમતા

સમુદ્રિતા અંડક ખાલી જગ્યા વડે જરાયું સાથે જોડાયેલો હોય છે બીજ કેન્દ્ર અંડક તલ્ય ધ્રુવ અંડનાલ અંડક છિદ્ર અંડક નાલ દ્વારા સમૃદ્ધ પુષ્પોની અંદર તો કે ભાઈ ખીલવાના નથી અબુટી વાયોલા કોમેલીના છે કે જેમાં પરાગાશય અને પરાગાસન આવૃત હોય છે ઢંકાયેલા હોય છે બરાબર છે તો જો આ એમસીક્યુ થઈ ગયા આગળના પેજના એમસીક્યુ કદાચ પીડીએફ બનવામાં આગળ પાછળ થઈ ગયા છે પણ બધા જ એમસીક્યુ તમારે અહીંયા આવી ગયા છે તો જે રીતે તમારું બોર્ડ ગુજકેટની પરીક્ષા સરસ રીતે પૂરી થઈ છે બધા જ એમસીક્યુ સારી રીતે આવડ્યા છે અમુક જે ભૂલો થયેલી છે તો એમાંથી તમારે શીખવાનું છે ઉતાવળ કરવાની નથી NCERT ને જ બરાબર તૈયાર કરવાની ને NCERT આધારિત જ MCQ તમારે પ્રેક્ટિસ કરવાના છે અત્યારે તમારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું તૈયારી કઈ રીતે કરવી છે એ માટેનો પણ આપણે વિડીયો મૂકીશું તો એ તમને ખ્યાલ રહેશે તમારા કોઈ પણ ડાઉટ હોય તો આપણી એપ્લિકેશન છે DNA ડેઇલી નીટ એનાલિસિસ એની અંદર તમે પૂછી શકો છો બરાબર ને નિતનો જે પણ કોર્સ નહી શરૂ છે આપણો NCERT લાઇન ટુ લાઇન એની અંદર પણ જરૂરિયાત હોય તમારે તો તમારા સ્કોરને વધારવા માટે પ્રેક્ટિસ માટે ની પ્રેક્ટિસ માટે પેપર માટે તમે જોઈન કરી શકો છો અને કોઈ પણ વિદ્યાર્થીને બાયોલોજીનો કોઈ પણ ડાઉટ હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાં તમે પૂછી શકો છો એમાં ડિટેલ બધી તમને મળી જશે તો સરસ રીતે હવે ઉચકેટનું પેપર આજે પૂરું થયું આજથી જ હવે નીટ માટેની તૈયારી તમે શરૂ કરી દો પ્રકરણ શરૂ કરો જોડે જોડે બારમા નું થોડું રિવિઝન પણ રાખો એટલે બારમું તો તૈયાર થઈ ગયેલું છે અગિયાર માં ની સરસ રીતે પ્રેક્ટિસ કરો હવે અગિયારમાં ના એમસીક્યુ ના ની અંદર આપણે મળીશું વનશોટ રિવિઝન અને એમસીક્યુ ની અંદર